नमस्कार, 100 खबरों साथे हूं अंकुर रावल, आपनु स्वागत करू छू। समाचार नी शुरुआत करिए। जेएनयू हिंसा मुद्दे अत्यार सुधी में कुल 8 लोगों की ओळख। हिंसा में जेएनयू ना पूर्व विद्यार्थियों की संडोवणी। दिल्ली एडिशनल सीपी एमएस रंधावाए आपी जानकारी। जेएनयू में 1-5 जान्युआरी सुधी रजिस्ट्रेशन नो समय हतो। रजिस्ट्रेशन नो विरोध कराई रह्यो छे। लेफ्ट विद्यार्थी संगठनों विद्यार्थियों ने डराव्या होवानो खुलासो। 5 जान्युआरीए विद्यार्थियों ने मार मरायो। 4 जान्युआरीए पण कराई हती धक्कामुक्की। सर्वर रूमा पण छेड़छाड़ करी होवानुं आव्युं सामे। सीएए मामले हवे सुप्रीम कोर्ट में 22 जान्युआरीए सुनावणी हाथ धराशे। सुप्रीम कोर्टे तमाम हाईकोर्ट पासेथी अरजीओ मंगावी। अरजी आव्या बाद सीएए पर सुप्रीम कोर्ट में सुनावणी हाथ धराशे। भाजपना धारासभ्य विक्रम सैनीनुं विवादित निवेदन। कह्युं के पाकिस्ताने आवो कायदो बनाववो जोईए जे मुस्लिम अहीं पीड़ित छे तेमणे आपोआप ત્યાં આવવું જોઈએ પાકિસ્તાનમાં આશરો। વિક્રમ સૈનીએ વધુમાં કહ્યું, મુસ્લિમોને પાકિસ્તાનમાં નાગરિકતા આપી અદલા બદલી કરવી જોઈએ। જે લોકો ત્યાં પીડિત છે તેઓ ભારતમાં આવી જવા જોઈએ। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નિશાને અભિનેત્રી દીપિકા પદુકોણ। કહ્યું કે દીપિકાને ખબર હતી કે તે ભારતના ટુકડે ટુકડે કરનાર લોકો સાથે ઉભા છે। જેએનયુમાં હિંસા બાદ દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થયું। હિન્દુ સેનાએ જેએનયુ આસપાસ પોસ્ટર લગાવ્યા છે। દેશના દુશ્મનો, માઓવાદી, આતંકી, સેનાને ગાળો બોલનાર અને સેનાના જવાનોની હત્યા કરનાર લોકોથી આઝાદી જેવા સૂત્રો સાથે પોસ્ટર લાગ્યા। નાગરિકત્વ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કર્યો ખુલાસો। કહ્યું કે મારો જન્મ બર્માં થયો ત્યારે મારા માતા પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા અને એટલે હું ભારતીય નાગરિક જ છું। પ્રદીપસિંહે કહ્યું કે સીએએનો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરાયો છે। શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે। ગુજરાતમાં 10,000થી વધુ શરણાર્થીઓને નાગરિકતા મળશે। પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં લઘુમતીઓને પ્રતાડિત કરાતા હતા। વાઘાણીએ કહ્યું કે આજની બેઠકમાં કોંગ્રેસ સીએએ બાબતે યોગ્ય ચર્ચા ના કરી શક્યું। કોંગ્રેસના ધારાસભ્યોએ જ કોંગ્રેસને ખુલ્લી પાડી। કોંગ્રેસ બેવડી નીતિ અપનાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે। સીએએ પર બોલ્યા આવેલા અભિનંદન પ્રસ્તાવ પર અમિત ચાવડાએ જણાવ્યું કે પાકિસ્તાનની ચિંતા કરવાને બદલે ગુજરાતની ચિંતા કરો। તમે પાકિસ્તાન જઈને શાલ પહેરાવો છો પરંતુ હિન્દુ દીકરીને મળતા નથી। અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તૂટવાની ચિંતા કરો છો જ્યારે ગાંધીનગરમાં તમે 450 મંદિરો તોડી નાખ્યા છે। લોકોનું ધ્યાન ભટકવા માટે સીએએ લાવવામાં આવ્યું। અમિત ચાવડાના વિજય રૂપાણી પર પણ આડકતરા પ્રહાર અને કહ્યું કે અમારી સરકારમાં સીએ આવ્યું હોત તો બર્માથી આવેલા વ્યક્તિ સીએમ બન્યા ન હોત। આ પ્રસ્તાવ રાજકીય રૂટલા શેકવા અને રાજકીય લાભ લેવા માટે છે। ઉબાળા બાદ બોલ્યા વિપક્ષના નેતા પરેશ ધાનાણી। કહ્યું કે અમે વિવિધ પ્રશ્નો પર સત્રના દિવસો વધારવા માંગ કરી, સરકારને લેખિતમાં રજૂઆત પણ કરી, પણ સરકારે એકપક્ષીય નિર્ણય લીધો। અમારી માંગ રાજ્યપાલે પણ ઠુકરાવી। પરેશ ધાનાણીએ કહ્યું કે સરકાર ભારતીયોના અધિકાર છીનવવાનું કામ કરે છે। સીએએની વાહવાહ કરવા પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે લોકશાહીને ફરી ગુલામીમાં ધકેલાઈ રહી છે। પરેશ ધાનાણીના આક્ષેપ પર ભાજપનો પલટવાર। ભૂપેન્દ્રસિંહે કહ્યું કે સીએએ કાયદો કંઈ પણ લેવા માટેનો નથી, આ કાયદો નાગરિકત્વ આપવા માટેનો છે, ભારતના લઘુમતીઓનો આ મુદ્દો જ નથી। સીએએ અંગે ગ્યાસુદ્દીન શેખનું નિવેદન। કહ્યું કે એનઆરસી લાગુ ન થાય એની જાહેરાત સીએમ કરે તો વિવાદ જતો રહે। મુખ્યમંત્રી મુસ્લિમો માટે 150 દેશો હોવાનું ન કહે, અમારા માટે તો માત્ર ભારત જ છે, અહીં જીવ્યા અને અહીં જ મરીશું। સીએએ અને એનઆરસીનો ધારાસભ્યનો ગાંધીનગરમાં વિરોધ। એમએલએ ઇમરાન ખેડાવાલાએ કર્યો વિરોધ। પોસ્ટર બતાવીને ઇમરાન ખેડાવાલાએ કર્યો વિરોધ। વિધાનસભા સત્ર પહેલા પોસ્ટર દર્શાવીને વિરોધ નોંધાવ્યો। વિધાનસભા સત્ર મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન। કહ્યું કે એસસી એસટીને મળવાપાત્ર અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો, 10 વર્ષ માટેનો પ્રસ્તાવ પસાર કરાયો છે। તો પ્રદીપસિંહે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા। કહ્યું કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે, લોકોને ડરાવી ધમકાવી રહી છે કોંગ્રેસ, વિધાનસભામાં પણ કોંગ્રેસની બેધારી નીતિ। ગૃહમાં કોંગ્રેસના હોબાળા અંગે બોલ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી। કહ્યું કે કોંગ્રેસ બહાર અને ગૃહમાં અલગ ભાષા બોલે છે, કોંગ્રેસના કારણે દેશના ભાગલા પડ્યા। જીતુ વાઘાણીએ જૂની અને નવી કોંગ્રેસના ભેદનો કર્યો કટાક્ષ। કહ્યું કે આઝાદી પહેલાની કોંગ્રેસ રાષ્ટ્રીય હતી, અત્યારની કોંગ્રેસ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન ચશ્મા પહેરીને કોંગ્રેસ દેશને ભ્રમિત કરે છે।
આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. મોડી રાતે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 11 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. જીટીયુ અને ગૃહ વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહાત્મા મંદિર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે તો ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક હોટેલનું ઉદઘાટન કરશે. નારણપુરામાં સીએના સમર્થનમાં બીજેપીનો કાર્યક્રમ. 5 લાખથી વધુ લોકોના હસ્તાક્ષરવાળો પત્ર અર્પણ કરાશે. ગુજરાત સરકારે પ્રચાર પ્રસાર માટે 2 વર્ષમાં કર્યો અધધ 402.46 કરોડનો ખર્ચ. ટીવી ચેનલ પર પ્રચાર માટે વાપર્યા 100 કરોડ 66 લાખ રૂપિયા તો સમાચારપત્રોમાં પ્રચાર માટે વાપર્યા 116 કરોડ 7 લાખ રૂપિયા. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 219 તબીબે બોન્ડનો ભંગ કર્યો. સરકારે તબીબો પાસેથી અત્યાર સુધીમાં 2 કરોડ 94 લાખ રૂપિયા વસૂલ્યા. 21 કરોડ 13 લાખ રૂપિયાની વસૂલાત બાકી. અમદાવાદના કોર્પોરેશન ટેક્સના વ્યાજમાં માફીનો લાભ. શહેરની 40 વિસ્તારમાં સંપૂર્ણ વ્યાજ માફીનો નિર્ણય. કોમર્શિયલ દુકાનો અને મકાનોમાં થશે 50% વ્યાજ માફી. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીના ગાળામાં અપાશે લાભ. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો મર્જ કરવાને લઈને તાલુકા શિક્ષણ અધિકારી પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 3394 શાળાઓ માટે અભિપ્રાય મંગાવાયા. 30 કરતા ઓછી સંખ્યાની શાળાના અધિકારી પાસેથી અભિપ્રાય મંગાવાયા. 1 કિલોમીટરના અંતરની 30 થી ઓછી સંખ્યા ધરાવતી શાળાની માહિતી મંગાવાઈ છે. આ મામલે અધિકારીઓને 16 જાન્યુઆરી સુધીમાં માહિતી આપવાની રહેશે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ સ્કૂલ મર્જ કરવાને લઈને નિર્ણય લેવાશે. રાજ્યમાં શાળાઓના મર્જર મામલે કોંગ્રેસના ભાજપ પર વાર. કહ્યું કે ભાજપે ગુજરાતમાં શિક્ષણ છીનવવાનું કામ કર્યું. શાળા વિના ગામની કલ્પના કેવી રીતે કરી શકાય. છેલ્લા 20 વર્ષમાં ઇવેન્ટ પાછળ 5000 કરોડ વાપર્યાનું આક્ષેપ. ખેડામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષનો હોબાળો. આચાર્ય પક્ષના હરિભક્તોનો ધર્માદો ન સ્વીકારાતા હોબાળો. સુપ્રીમ કોર્ટમાં ધર્માદો સ્વીકારવાની કબૂલાત બાદ પણ ધર્માદાના સ્વીકારનો આક્ષેપ. ભાણવડ નગરપાલિકામાં મહિલા પ્રમુખના પતિ પર નાણાંની ઉચાપતનો આક્ષેપ. ચીફ ઓફિસરે નોંધાવી ફરિયાદ. કોન્ટ્રાક્ટર સાથે મળીને ગેરરીતિ આચરતા હોવાનો આરોપ. મોડાસાની યુવતીના મોત મામલે સરકારે પીડિત પરિવારને આપી સહાય. 4,12,000ની સહાય ઓનલાઈન ચૂકવાઈ. અનુસૂચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ સહાય. ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ 4 લાખ રૂપિયા ચૂકવાશે. મોડાસામાં યુવતીના મોત મામલે 9 ઘટસ્ફોટ. યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાનો દાવો. પંચનામા સમયે હાજર વ્યક્તિનું નિવેદન. યુવતીના સાથળના ભાગે નખના નિશાન અને ગુપ્તાંગના ભાગે મળ્યું દ્રવ્ય. અરવલ્લીના મોડાસાના સાયરામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પરિવારજનોમાં રોષ. કલેક્ટર કચેરીએ પહોંચીને નોંધાવ્યો વિરોધ. કેન્દ્ર સરકારના એસસીએસટી કમિશને યુવતીના પરિજનો સાથે કરી મુલાકાત. ડાયરેક્ટરની સામે લોકોએ કરી ન્યાયની માંગ. દલિતો પર થતા અત્યાચારને લઈને પૂર્વ આઈપીએસ આરજે સવાણી મહેતાને ઉના અને મોડાસાની ઘટના મુદ્દે એસપી અને કલેક્ટર પર ઉઠાવ્યા સવાલ. કહ્યું કે ઉનાના કેસમાં પોલીસને મળવી જોઈએ સજા. સુરતમાં પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને ફાંસીની સજા. સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી સજા. પિતા 1 વર્ષથી આચરતો હતો દીકરી પર દુષ્કર્મ. 12 વર્ષની દીકરી પિતાના પાપે બની હતી ગર્ભવતી. 30 જૂન 2017ના રોજ મળ્યો હતો દીકરીનો મૃતદેહ. ગોધરાના રીંછિયા ગામે લાકડા કૌભાંડનો આક્ષેપ. સાગ ખેર સહિત લાખોની કિંમતના લાકડાનું જંગલમાંથી કટીંગ કરી વેચાણ થતું હોવાનું ખુલ્યું. વન વિભાગની સમગ્ર મામલે સંડોવણી હોવાના આક્ષેપ. રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. કિરીટ સતાણી નામના બોગસ ડોક્ટરની ધરપકડ. બેડલા ગામે ચલાવતો હતો હોસ્પિટલ. દવાઓ સહિતની વસ્તુઓ જપ્ત. રાજકોટમાં 4 સ્વીગી ડિલિવરી બોય બિયર સાથે ઝડપાયા. કુલ 21,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. પોલીસે હાથ ધરી વધુ તપાસ. અગાઉ ઝોમેટોનો ડિલિવરી બોય દારૂ સાથે ઝડપાયો હતો. જૂનાગઢમાં એકકા ડબલ કરવાને નામે છેતરપિંડી. ચોરવાડમાં અર્થ ફોર યુ નામની કંપનીએ લાખોની છેતરપિંડી કરી. લોકોના લાખો રૂપિયા લઈ કંપનીના હોદ્દેદારો ગાયબ. 6 શખ્સો સામે ફરિયાદ. અમદાવાદમાં એનિમલ હેલ્પલાઈન પર ફોન કરનાર યુવક છેતરાયો. ફોન નંબર મેળવીને દિલ્હીથી ઠગે કર્યો ફોન. એનિમલ પે લિંકનું ફોર્મ ભરાવીને આચરી ઠગાઈ. ગુગલ પે મારફતે 74,000 ભરાવી આચરી ઠગાઈ. સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ઓએલએક્સ પર વોશિંગ મશીન વેચવા મૂકનાર છેતરાયો. શખ્સે 2 રૂપિયા ટ્રાન્સફર કરીને યુવકને છેતર્યો. બેંક એકાઉન્ટની વિગત મેળવી રૂપિયા 3500 ઉઠાવ્યા. બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ હવે વિસરાઈ જશે. પુલ બંધ કરવાનો નિર્ણય લેવાયો. વહીવટીતંત્ર યોગ્ય ધ્યાન ન આપતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. કોઈ દરકાર ન લેતું હોવાથી ઝૂલતો પુલ બંધ કરાતો હોવાનો આક્ષેપ.
तो कच्छना दरिया किनारे थी झड़पायेला 175 करोड़ हेरोइन मामले एटीएस की पूछपरछ में मोटो खुलासो। पांचे पाकिस्तानी ड्रग्स माफिया 1 तारीखे पाकिस्तान की निकल्या था और 5 दिवस से गुजरात दरिया किनारे फरी रहा था। एटीएस की तपास में सामने आव्यु के शख्सों ने ड्रग्स डिलीवरी करवानुं हतुं, जो कि ड्रग्स डिलीवरी लेनार न आवता ड्रग्स माफियाओ दरिया में फरी रहा था। एवो पण खुलासो थयो छे कि इब्राहिम नामना शख्स ने आ ड्रग्स आपवानुं हतुं। वडोदरामांथी झड़पायेला आतंकी जफर अली ने लईने एटीएस नो मोटो खुलासो। गुजरात में हिंदू नेता टार्गेट फिराक में हतो जफर। जफर अली गुजरात में हुमलानुं रच्युं हतुं षड्यंत्र। वडोदरा में स्लीपर सेल सक्रिय होवानो खुलासो। जफर अली वडोदरा में आईएस नु मॉड्यूल तैयार कर्यु। वडोदरा ने भरूचना युवानो ने ब्रेन वॉश नु काम कर्यु। चेन्नई ना हिंदू नेता सुरेश कुमार की हत्या में संडोवणी। वडोदरा में आईएसआईएस नो आतंकी जफर अली झड़पाया बाद तंत्र की बेदरकारी सामे आवी। वडोदरा रेलवे स्टेशन पर कोई सुरक्षा व्यवस्था नहीं। मुख्य गेट पर कोईपण प्रकार मेटल डिटेक्टर लागेला नहीं, तो प्लेटफॉर्म पर पुलिस द्वारा नहीं करातु चेकिंग। लोकोने साइबर एटेक थी बचावा माटे साइबर क्राइम नवा प्रोजेक्ट की करशे शुरुआत। शनिवारे गांधीनगरना महात्मा मंदिर थी गृहमंत्री अमित शाह साइबर अश्वस्त अने विश्वास नामना प्रोजेक्ट की शुरुआत करावशे। आ प्रोजेक्ट आव्या बाद साइबर क्राइम में घटाड़ो थशे। मुंद्राना बंदरे आयाती वेस्ट पेपर कंटेनरो की तपास। कंटेनरो में वेस्ट प्लास्टिक तेमज मेडिकल मिली आव्यु। प्लास्टिक और मेडिकल वेस्ट निकलता तपास टीम हरकत में। कस्टम आईबी जीपीसीबी तेमज एटीएस पण तपास में जोड़ाई। सुरेन्द्रनगर सायला सुदामड़ा रोड पर आधेड़ की हत्या। आधेड़ ने वाहन की टक्कर मार्या बाद हथियार की करे हुमलो। हत्या करी अजाण्या शख्सों फरार। पुलिसे हाथ धरी तपास। वडोदरा पादरा वड़ू गा डिमोलेशन की कामगी। वड़ू गाम की 112 दुकाने तोड़वा कामगी हाथ धराई। डिमोलेशन दरमियान एक अरजदार ने आत्मविलोपन की चिमकी उच्चारता कामगी अटकी। पुलिस बंदोबस्त न होवा कामगी अटकी। सूरतना कोसंबा गाम में फ्रेट कॉरिडोर डिमोलेशन। रेलवे की बाजू में आवेला 10 मकानों ने तोड़ी पड़ाया। तमाम मकान ने एक वर्ष पहला अपाई थी नोटिस। डिमोलेशन की कामगी स्थानिकों विरोध। वृद्धे पोताना घर की आग सूईने कर्यो विरोध। सूरतना भाटीना विस्तार में बाड़ मजूरी मामलो। 4000 पगारे 10 कलाक करावाती थी मजूरी। 6 बाळको जरीकाम, 13 बाळको खाटली वर्क की कामगी करता था। 19 बाळ श्रमिकों पैकी 17 बिहार और 2 पश्चिम बंगाल। सूरतनुं फायर विभाग बन्युं वधु अद्यतन। आग में फसायेला लोकोने शोधवा खरीदाया थर्मल इमेजिंग कैमरा। 7,11,000 की किंमतना 7 कैमरा खरीदाया। आ कैमराथी आग में फसायेला लोकोने शोधी शकाशे। भरूचमां हेन्डपंपांथी निकळ्युं कलरवाळू पाणी। पंपमांथी प्रदूषित पाणी निकळतुं होवानो वीडियो वायरल। वीडियो अंकलेश्वरना उमरवाड़ा गामनुं होवानुं अनुमान। दूषित पाणी निकळता पर्यावरण प्रेमीओए व्यक्त करी चिंता। वडोदरा में उत्तरायण पहला पतंग बजार में पुलिस नु चेकिंग। चाइनीज दोरी के तुक्कला वेचाण अंगे करी तपास। वेपारियों में फफड़ाट। तो पतंग रसिकों माटे महत्वना समाचार। चाइनीज दोरी पकड़ाशे तो थशे पुलिस कार्यवाही। वडोदरा में क्राइम ब्रांच की टीमें चाइनीज दोरी झड़पी पाड़ी है। बाजवा रेलवे नाला पास थी 2 शख्सों दोरी साथ झड़पाया। उत्तरायण पहला एमसी नो फूड विभाग सक्रिय। घाटलोडिया में फूड विभाग ना अधिकारियों चिक्की बनावती दुकानों में हाथ धरी तपास। गणेश चिक्की की दुकान में सैम्पल लई तपास हाथ धरी। अमदावाद आरटीओ द्वारा रोड सेफ्टी कार्यक्रम की उजवणी। 11-17 जानुआरी सुधी योजाशे रोड सेफ्टी सप्ताह। सीट बेल्ट और हेलमेट माटे लोकोने कराशे जागृत। पीयूसी वीमो रोंग साइड तेमज ड्राइव अंगे पण लोकोने जागृत कराशे। अमदावाद में उत्तरायण अंगे जागृति लाभ एनजीओ और ट्राफिक पुलिस संयुक्त अभियान। दोरी वाघवा की स्थिति जाहिर में प्रदर्शन। डेमो आपी वाहन चालक ने जागृत करने प्रयास। अमदावाद में उत्तरायण में सेफ्टी ने लेने झुंबेश। दोरी थी बचवा वाहन चालकों लोखंड तार बांधे। ट्राफिक पुलिस और एनजीओ द्वारा अमदावाद में अभियान। विनामूल्ये वाहन चालकों ने लोखंड तार बांधी आप अभियान। बनासकांठा की दोषी शाला में अभ्यास करती विद्यार्थिनी की अनोखी कला। विद्यार्थिनीए बनावी नखती पण नानी पतंग ने फिरकी। विविध स्लोगन थी समाज में जागृति लावानो प्रयास। अमदावाद पुलिस की सराहनीय कामगिरी। मुंबई की घर छोड़ी आवेली सगीरा परिवार साथ करावियो मिलन। मणिनगर में रेन बसेरा में रहती थी सगीरा।
રાજુલા જાફરાબાદ પીપાવાવનો દરિયો બન્યો તોફાની. પૂનમની ભરતીને કારણે દરિયામાં ઉછળ્યા મોજા. પવન હોવા છતાં શિયાળ ભેટ જવા માટે પીપાવાવની બોટની ફેરીઓ શરૂ. બેટ દ્વારકા ઓખા ફેરી બોટ સર્વિસ બંધ. ભારે પવનને કારણે ફેરી બોટ સર્વિસ બંધ. યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને જીએમબીએ લીધો નિર્ણય. પવનની ગતિ સામાન્ય થયા બાદ શરૂ કરાશે ફેરી બેટ સર્વિસ. અમરેલીના રાજુલાના છતડીયા ગામે લાગી આગ. વીજ પોલના વાયરમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. ગ્રામજનોએ આગ પર મેળવ્યો કાબુ. રાજુલા વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. વીજ વાયર બદલવા અનેક વખત રજૂઆત કરી હતી. અમરેલીના રાજુલા સાવરકુંડલા રોડ પર દેખાયો સિંહ. બપોરના સમયે રોડ પર આવી ચડ્યો સિંહ. તો લીંબાળાના નાળા પાસે સિંહમાંથી પસાર થતો સિંહ કેમેરામાં કેદ. તો અમરેલીના રાજુલામાં સિંહ પહોંચ્યા રહેણાંક વિસ્તારમાં. સિંહના ગામમાં આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. સિંહના આટાફેરા મારતા સીસીટીવી કેમેરામાં કેદ. રોજબરોજ ગામમાં આવીને મારણ કરતા લોકો પરેશાન. જૂનાગઢના મોરવડ ગામમાં સિંહની લટાર. રહેણાંક વિસ્તારમાં સિંહ લટાર મારતા જોવા મળ્યા. ગામ લોકોમાં ભયનો માહોલ. સીસીટીવીમાં સિંહની લટાર થઈ કેદ. 2021માં કરાશે વસ્તી ગણતરી. કેન્દ્રએ વસ્તી ગણતરી માટે જાહેર કર્યું નોટિફિકેશન. વસ્તી ગણતરી માટે 31 પ્રશ્નો પૂછવામાં આવશે. ઘરથી લઈને મોબાઈલ સુધીના પ્રશ્નો પૂછવામાં આવશે. તો 100 ખબરોમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો 100 ખબરોમાં આગળ વાત કરીએ. જનસંખ્યા નિયંત્રણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કાયદો બનાવવા માટેની માંગ સાથે અરજી કરાઈ છે. ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી છે અરજી. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો નિર્ણય. કોર્ટે કહ્યું કે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી મહત્વની હોય છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે અનુચ્છેદ 19 અંતર્ગત અભિવ્યક્તિની આઝાદીમાં ઇન્ટરનેટનો અધિકાર પણ આવે છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધ મામલે પણ સમાનતા હોવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ અંગે સુપ્રીમના ચુકાદાને લઈને કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. કહ્યું કે કાશ્મીરમાં પાબંદીઓ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કરી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી શાહ માટે આ મોટો ઝટકો. કલમ 144 લાગુ કરી વિરોધને દબાવી ન શકાય. તો કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ સુપ્રીમના નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે સુપ્રીમનો ચુકાદો ઐતિહાસિક. આ તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ. કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં યોજના બનાવનાર ટીમને બદલવામાં આવે. આર્ટિકલ 370 ખતમ થયા બાદ લેટિન અમેરિકી અને આફ્રિકન દેશોના 16 પ્રતિનિધિ જમ્મુ કાશ્મીરની મુલાકાતે. તમામ રાજદ્વારીઓ સ્થાનિક લોકો સાથે મુલાકાત. જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પાસે પાકિસ્તાનની ફરી અવરચંડાઈ. પૂંછ સેક્ટરમાં કર્યો હુમલો. ભાજપ નેતા ઉમા ભારતીના સીએએને લઈને વિવાદિત બોલ. સોનિયા ગાંધી રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને આપ્યું વિવાદિત નિવેદન. કહ્યું કે જિન્ના તો હવે નથી રહ્યા, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે. ઉમા ભારતીએ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે શું આપણામાંથી કોઈએ પણ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા મુસોલિનીની સેનામાં એક સેનાપતિ હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર સાધ્યું નિશાન. પીએમ મોદીની ઉદ્યોગપતિઓ સાથે બેઠક મુદ્દે પ્રહાર કર્યા અને બજેટને શૂટબૂટનું બજેટ ગણાવ્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસીની મુલાકાતે. પ્રિયંકા ગાંધીએ સીએએના વિરોધમાં થયેલા ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત. ઇજાગ્રસ્તો સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી રાજઘાટ સ્થિત સંત રવિદાસ મંદિરમાં પહોંચ્યા. રવિદાસ મંદિરમાં શીશ નવાવીને પ્રિયંકાએ કરી પૂજા અર્ચના. ચંદીગઢમાં આમ આદમી પાર્ટીનું કેપ્ટન સરકાર વિરોધ પ્રદર્શન. મોંઘી વીજળી મુદ્દે વ્યક્ત કર્યો રોષ. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખાપ પંચાયત કર્યું સમર્થન. કહ્યું કે ખાપનું એક સૂત્ર છે કે એક ગામ અને એક ગોત્રમાં લગ્ન ન કરવા જોઈએ. મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે ખાપ પંચાયત માત્ર નિર્ણયો નથી આપતી, તે તમામ મોરચે ધ્યાન આપે છે. લોકો ખાપ પંચાયતનું સન્માન કરે. તો ભાજપ દિલ્હીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરે. સીએમ પદના ચહેરાને જાહેર કર્યા વિના દિલ્હીમાં ચૂંટણી લડશે. તો 100 ખબરોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ખબરોમાં આગળ વાત કરીએ. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરની મુશ્કેલીઓ વધી. ઈડીએ ચંદા કોચર અને તેમના પરિવારની 78 કરોડની કિંમતની સંપત્તિ કરી જપ્ત.
सारस मिस्त्री ने सुप्रीम नो झटको। सुप्रीम कोर्टे टाटा सन्स की अर्जी पर एनसीएलएटी ना चुकादा पर स्टे ऑर्डर आप्यो छे। हवे केवाईसी माटे नहीं खाव पड़े बैंक नो धक्को। हवे वीडियो द्वारा बैंक खाता ना बैंक पोताना ग्राहकों नी केवाईसी करी शकशे। रेकॉर्ड ब्रेक पर पहुंच्या बाद सोनाना भाव में भारे घटाड़ो। छेल्ला बे दिवस में 1600 रुपया नो घटाड़ो। न दूध न पानी, भारे हिमवर्षा ने कारण शिमला मनाली में जामी गई जिंदगी। भारे हिमवर्षा ने कारण शिमला में स्थानिको परेशान। मनाली में पण भारे हिमवर्षा ने कारण -7.8 डिग्री तापमान, जेने कारण लोगों ने खावाना पण फाफा पड़ी रहा है। अभिनेता ऋतिक रोशन आज जन्मदिवस। एक्स वाइफ सुजैन खाने जन्मदिवसे करू विश। आयुष्मान खुरानाए इम्तियाज अली की फिल्म फगावी। पंजाबी फोक सिंगर अमर सिंह ना जीवन पर आधारित फिल्म बनावानु प्लानिंग। जेएनयू में हिंसा मुद्दे बोली सनी लियोनी, कहूं कि हिंसा में बिल्कुल विश्वास राखती नहीं। समाचार में हाल